બજારની નોટના નિર્ણય બાદ સોના ચાંદીના વેપારીઓની ઇન્કવાયરીમાં ધરખમ વધારો થયો. શું છે કારણ? આવો જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયા 2000 ની નોટની સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે. આરબીઆઈના નિર્ણયથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે, ત્યારે આરબીઆઈના નિર્ણયથી સોના ચાંદીના વેપારીઓ શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કારણ કે 2000 ની નોટ ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત થતા સોના ચાંદીના વેપારીઓની ઇન્કવાયરીમાં 30-40% વધારો થયો છે. 2000 ની નોટ બંધ થઈ હોવા છતાં સોના ચાંદીના વેપારીઓ 2000 ની નોટ સ્વીકાર કરવા તૈયાર છે. વેપારીઓ કહી રહ્યા છે કે કોઈ ડરવાની જરૂર નથી, સોના ચાંદીના વેપારીઓને 2000 ની નોટનો સ્વીકાર કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ રોકડ રૂપિયાનો સ્વીકાર વેપારીઓ કરશે, કોઈ ડરવાની જરૂર નથી. જોકે સોના ચાંદીના વેપારીઓની ઇન્કવાયરીમાં 30-40% વધારો થયો. ગરમી સિઝનમાં આરબીઆઈના આ નિર્ણયથી સોનામાં ગરમી વધી. હાલ માર્કેટમાં એવી પણ વાતો ચાલી રહી છે કે સોના વેપારીઓ 2000 ની નોટ સાથે ઊંચા ભાવે સોના અને ચાંદીનું વેચાણ કરી રહ્યા છે, પરંતુ તે માત્ર અફવા છે. સોની વેપારીઓ કહે છે કે સોનાના ઘરેણા હોય કે પછી સોનાની લગડી, જે ભાવ ચાલે છે તે ભાવે જ વેચાઈ રહ્યા છે. આ નિર્ણયથી આગામી દિવસમાં અંદાજે 500-1000 ભાવ વધારો થવાની આશંકા સેવાઈ રહી છે. અર્થતંત્રમાં જ્યારે મોટા નિર્ણય થાય ત્યારે લોકોમાં ડર ઉભો થતો હોય છે, પરંતુ હાલ કોઈને ડરવાની જરૂર નથી. સોના ચાંદીના વેપારીઓ 2000 ની નોટ નીતિ નિયમ મુજબ લેવા તૈયાર છે. 30 સપ્ટેમ્બર સુધી 2000 ની નોટ નાણાકીય વ્યવહારમાં ચાલુ રહેશે. અંબાજીમાં યોજાયો સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ લગ્ન ઉત્સવ. 155 જોડાઓ લગ્નના બંધનમાં બંધાયા. સમસ્ત હિન્દુ જનજાતિ સમાજ દ્વારા દર વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અંબાજી અને આજુબાજુના વિસ્તારના હિન્દુ જનજાતિ સમાજના લોકો જોડાય છે. સમસ્ત હિન્દુ જનજાતિ આદિવાસી સમાજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પહોંચ્યા હતા. 155 યુગલોએ આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડ્યા. લગ્ન પૂર્વે વિશાળ વરઘોડાનું આયોજન કરાયું. હિન્દુ વિધિ સાથે તમામ યુગલોના લગ્ન કરાવાયા હતા. સમાજના આગેવાનોએ પણ આ સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. સવારે 155 વરવધુના સમૂહ લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચતા ગાતા વરઘોડામાં જોડાયા હતા. વરઘોડાના લીધે અંબાજીના તમામ માર્ગો માનવ મહેરામણથી ઉભરાઈ ગયા. વરઘોડા અને લગ્નોત્સવમાં અંબાજી પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ભાવનગરની કામધેનુ ગૌશાળામાં અબોલ પશુઓની વર્ષોથી કરાય છે સાર સંભાળ, જેની વિશિષ્ટ સેવાની નોંધ રાજ્યકક્ષાએ પણ લેવાય છે. ભારતની પ્રાચીન ગૌ સંસ્કૃતિને જીવંત બનાવવા ગોહિલવાડના શહેરો અને ગામોમાં ઠેર ઠેર અનેક ગૌશાળા અને પાંજરાપોળ આવેલા છે, જ્યાં ગૌ માતાના રક્ષણની સાથે ગૌ સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધનની ભગીરથ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. જે પૈકી ભાવનગરની કામધેનુ ગૌશાળાની અબોલ પશુ પક્ષીઓની વિશિષ્ટ સેવાની રાજ્યકક્ષાએ નોંધ લેવાઈ છે. શહેરના જૂના બંદર રોડ પર આવેલા આ કામધેનુ ગૌશાળામાં બીમાર, નિરાધાર અને જાગ્રસ્ત ગાયોની સારવારની સાથે પ્રેમભરી સંભાળ થઈ રહી છે. વર્ષ 2004 કણબીવાડમાં રહેતા જીવદયા પ્રેમી યુવાનોએ શહેરીજનોના સહકારથી ભાવનગરમાં છેવાડે કામ ચલાવ ગૌશાળા શરૂ કરી હતી. પ્રારંભે 5 પશુથી શરૂ થયેલા ગૌશાળામાં હાલ 350 વધુ બીમાર અને નિરાધાર ગાયોની સેવા થઈ રહી છે, તો ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિ સાથે હાલ 100 વધુ સેવાભાવી જીવદયા પ્રેમીઓની ટીમ અલગ અલગ કામગીરી સંભાળી રહ્યા છે, જેઓ દિવસે પોતાના ધંધા રોજગાર નોકરી કરી મોડી સાંજથી રાત્રિ દરમિયાન સ્વખર્ચે ગૌસેવા કરે છે. સમય જતા ગૌશાળામાં દાતાઓના સહયોગથી અત્યાધુનિક ઓપરેશન થિયેટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ, સાથે સંસ્થામાં એમ્બ્યુલન્સ સહિતના સાધનો ઉપરાંત નિષ્ણાંત પશુ ચિકિત્સકો પણ કાર્યરત છે. કામધેનુ ગૌશાળાનો પ્રતિદિન રૂપિયા 25,000 જેટલો નિભાવ ખર્ચ આવે છે. ન માત્ર ગાયો પરંતુ મકર સંક્રાંતિ પર્વ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ પક્ષીઓની પણ સારવાર કરાઈ રહી છે, તેમજ ઇજાગ્રસ્ત ગાયો માટે ખાસ ખાટલાની પણ વ્યવસ્થા કરાઈ છે. ત્યારે વર્ષોથી આ ગૌશાળામાં ગૌ સેવા પરમો ધર્મની લોકોગીત ખરા અર્થમાં સાર્થક થઈ રહી છે.